કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણે એકમ કસોટી જે પ્રશ્ન બેંક આધારિત સામાજિક વિજ્ઞાનનું તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર લેવામાં આવેલું છે તેનું મિત્રો આજના પેપરનું સચોટ સાચું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો વિદ્યાર્થી મિત્રો આપણી પ્રશ્ન બેંક નંબર બે ઓગસ્ટ બે હજાર ચોવીસ અંતર્ગત સામાજિક વિજ્ઞાનનું જે પેપર લેવામાં આવેલું છે તેમાં મિત્રો કુલ તમારા જે ત્રણ પાઠનું પૂછવામાં આવેલું છે જેમાં પાઠ નંબર બે નવ અને ચૌદનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર એની વાત કરીશું અહીંયા તમને છ ગુણનું વિભાગ એમાં પૂછવામાં આવેલું જેમાં યોગ્ય જોડકા જોડવાના છે પહેલું છે માઉન્ટ એવરેસ્ટ તો અહીંયા મિત્રો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેલી છે તો એની મિત્રો આઠ હજાર આઠસો અડતાલીસ ઊંચાઈ છે મીટરમાં માઉન્ટ ગોડવીનું અષ્ટિન જેને આપણે કેટુ કહીએ છીએ તો એની ઊંચાઈ છે આઠ હજાર છસો અગિયાર મીટર ગુરુ શિખર તો એની ઊંચાઈ છે સત્તરસો બાવીસ મીટર દખણનો ઉચ્ચ પ્રદેશ તો તેમાં આવશે નવસો મીટરથી એક અગિયારસો મીટર ઊંચો જૂનો કામ તો એને મિત્રો બાંગર કહેવાય બરાબર તો અહીંયા આપશે મિત્રો પાંચ નંબર છે એમાં આપણે બી જી છે બાંગર નવો કાપ તો એને મિત્રો ખદર કહેવાય પરવાળા દ્વીપો તો પરવાળા દ્વીપોને એસ્ટોલ કહેવાય અને પ્રસ્તર ખડોક એટલે કે ચૂનાના ખડક તો આવી રીતે આપણે જોડકા જોડવાના હતા મિત્રો નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં કે જવાબ લખવાના છે કોઈપણ મિત્રો બે બરાબર એના પણ મિત્રો આપણે જવાબ જોઈએ જેમાં પહેલો પ્રશ્ન છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધાણનો આત્મા સમાન ગણાવ્યા છે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઈલાજનો હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે બીજું સમાનતાના હકમાં કયા બે ખ્યાલનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સમાનતાના હકમાં મિત્રો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે એના પછી ત્રીજો છે ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે તો તેમાં મિત્રો જોઈએ તો ભારત સરકાર દ્વારા ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી વગેરે વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે ચાર પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે તો પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપી હોય તો એને ચોવીસ કલાક સુધી મિત્રો કસ્ટડીમાં રાખી શકાય છે પ્રશ્ન પાંચ છે નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત એટલે શું નિવારક અટકાય એટલે ધારાને મુખ્ય હેતુ અટકાયે મિત્રો અહીંયા છે કે કે મુખ્ય હેતુ અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી પરંતુ તેને રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરોધી ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે છ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ જણાવો તો આનો મિત્રો જવાબ જોઈએ કે રાજ્યનીતિ નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય સરકારે બંધાયેલો નથી પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે રાજ્ય નીતિના માર્ગદર્શિક સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે પ્રશ્ન મિત્રો સાત મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો છ જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન ઉજવવામાં આવે આઠ જોખમી વ્યવસાયોમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં તો તેમાં મિત્રો આવશે છ થી ચૌદ વર્ષની નાની ઉંમરના બાળકોને ન રોકી શકાય નવ મૂળભૂત હકો ક્યાં ગયા છે તો આપણા મિત્રો મૂળભૂત હકો છ છે જેમાં સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ વિરોધી હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધાણીય ઈલાજોનો હક દસ મફત અને નિશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને તો મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તે છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોનો છે હવે આપણે મિત્રો જોઈશું આગળ નીચેના પ્રશ્નોના આપીલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે જેમાં પહેલો વિકલ્પ મિત્રો છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો આપણો જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિમાં બીજું ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો તેમાં આવશે આલ્સિસ અને લોરેન્સના પ્રદેશો ત્રીજું રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે શરૂ થઈ હતી તો આપણો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં ચાર રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું તો મિત્રો રશિયા અને જાપાન વચ્ચે ઈસવીસન ઓગણીસો ચાર અને ઓગણીસો પાંચમાં યુદ્ધ થયું હતું એના પછી ખાલગીયા પસંદ કરવાની છે પહેલું છે માનસરોવર ખાલગીયા પર્વત શ્રેણીમાં આવેલું છે તો જવાબ આવશે બૃહદ હિમાલય બીજું સિંધુ નદીની શાખા નદીઓ ખલગિયા છે તો જવાબ આવશે જેલમ ત્રીજું અરવલ્લી અને વિંધ્યાચળ વચ્ચે ખલગિયા ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો માળવાનો ઉચ્ચ પ્રદેશ એના પછી ચાર જમીન માટે ખાલીયા મૂળભૂત સંસાધન છે તો ખેતી આવશે પાંચ લાંબા સમય સુધી ભેજગ્રહણ કરવાની ક્ષમતા ખલગિયા જમીન ધરાવે છે તો કાળી જમીન છ પતકોઈ ટેકરીઓ તો અરુણાચલ પ્રદેશ તો લુસાઈની ટેકરીઓ એટલે મિઝોરમ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી ઉપર જઈશું જેની અંદર નીચે આપેલા કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખવાના છે આપણે મિત્રો દરેક પ્રશ્નોનો જવાબ જોઈશું પહેલો પ્રશ્ન છે હિમાલય પ્રવ શ્રેણીના મુખ્ય વિભાગો કયા ક્યાં છે તો હિમાલય પ્રવત શ્રેણીના મુખ્ય બે વિભાગ છે એક ઉત્તરનો હિમાલય હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજો પૂર્વ હિમાલય જેમાં પહેલું છે ઉત્તરનું હિમાલય પર્વતીય પ્રદેશ જવાબ આ પ્રદેશમાં એક બીજીની સમાનતા રહેવી ત્રણ પ્રવત શ્રેણીઓ છે સૌથી ઉત્તર તરફની પર્વત શ્રેણી બૃહદ હિમાલય કે હિમાદ્રી કહેવાય છે તેની સરાસરી ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધારે છે હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે અહીં નેપાળ ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ આજ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર શિખરે વિશ્વનો સૌથી સર્વ શિખર છે ભારતનો સર્વ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જેને આપણે કેટુ કહીએ જેની ઊંચાઈ આઠ હજાર છસો છે અહીં આવેલું છે હિમાલયમાં પૂર્વ હિમાલય હિમાલય પ્રવાસ શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી પ્રહારમાળાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે તેમાં પતકાઈ નાગા અને લુસાઈ મીજો ટેક ટેકરીઓ તેમજ ગારો ખાંસી અને ઝેન્દિયા ટેકરીઓ પણ આવેલી છે પ્રશ્ન મિત્રો આપણો બીજો છે મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે જવાબ હિમાદયની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા તો હિમાચલ શ્રેણી આવેલી છે તેની પહોળાઈ એસીથી સો કિલોમીટર અને ઊંચાઈ સત્તરસોથી પિસ્તાલીસો મીટર છે આ ક્ષેત્રમાં પીરચાંબલ ધોલાધાર નાગટીબા ને મહાભારત શ્રેણીઓ છે ઉત્તર ભારતના બધા જ હવા ખાવાના સ્થળો તેમજ જાણીતા યાત્રાધામો આ પ્રવ શ્રેણીમાં આવેલા છે ત્રણ ગંગાના મેદાની પ્રદેશમાં ક્યાં કયા સરોવરો ક્યાં કયા શહેરો આવેલા છે તો મિત્રો દિલ્હીની પશ્ચિમે સતલુજની અને પૂર્વ ગંગાનું મેદાન આવેલું છે તેથી દિલ્હીની ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ મેદાનમાં દિલ્હી આગ્રા કાનપુર લખનૌ વારાણસી પટના કોલકાતા વગેરે મોટા શહેરો આવેલા છે ચાર અધાતુમય ખનીજો કઈ કઈ છે તો અધાતુમય ખનીજો હીરા વગેરે છે ચૂનાના પથ્થર મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં મળી આવેલ છે અબ્રખ આંધ્રપ્રદેશ રાજસ્થાન બિહાર ઝારખંડ વગેરે રાજ્યોમાં પણ મળી આવે છે પ્રશ્ન પાંચ ભારતની જમીનના પ્રકાર કેટલા છે અને કયા કયા તો ભારતની જમીનના છ પ્રકાર છે જ્યાં કમા કાપની જમીન કાળી જમીન અને રેગુની જમીન રાતી જમીન પડખાવ જમીન કે લેટરેરાઈ જમીન પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીનનો સમાવેશ કરવામાં આવે છે છ કાપની જમીન કયા કયા રાજ્યોમાં આવેલી છે તો મિત્રો ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં પણ આવેલી છે નિક્ષેપકૃત ખડક અને રૂપાંતરિક ખડક પૃથ્વીના પેટાળમાં અર્થપ્રવાહી સ્થિતિમાં રહેલા લાવા સપાટી આવી મેઘમાં રૂપે ઠંડો પડે છે ત્યારે આગ્નેય ખડકો રચા છે તે પૃથ્વીની આંતરિક ગરમી વડે

મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે તેમને ખડકો પણ કહે છે જમીન વિશે ટૂંકમાં લખો જવાબ ભારતમાં રણપરકાની જમીન રાજસ્થાન ગુજરાત પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે અહીં કેટલીક રીતે મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદભવી છે તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડી ઉડી આવીને જમા થઈ છે કેટલાક ક્ષેત્રોમાં ક્ષારણ કણોની અધિકતા જૈવિક દ્રવ્યોની ઓછા જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે નવ નીચેના કોઈપણ બે સંકલ્પના સમજાવવાની છે જેમાં ભાબર અને ખનીજ ભાબર શિવાલિકના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જોવા મળે છે આઠથી સોળ કિલોમીટર પહોળી આ પટ્ટીને ફાબર કહેવાય છે તે નદીઓના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે ખનીજ નિશ્ચિત અણુરચના અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોની ખનીજ કહેવામાં આવે છે ખનીજોના મુખ્ય બે પ્રકાર છે ધાતુમય ખનીજ અને અધાતુમય ખનિજ દસ બૃહદ હિમાલયમાં કયા પર્વતીય ખાટ આવેલા છે તો જવાબ ઉત્તરના મિત્રો હિમાલય પ્રદેશમાં એકબીજીને સમાંતર એવી ત્રણ પર્વત શ્રેણીઓ આવેલી છે સૌથી ઉત્તર તરફની પર્વત શ્રેણી બૃહદ હિમાલય કે હિમાદ્રી કહેવાય છે તેની સરાસરી ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધારે છે હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે અહીં નેપાળ ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસોને અડતાલીસ મીટર શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે ભારતનો સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિનોસ્ટિન પણ કેટું છે એ આઠ હજાર છસો અગિયાર મીટર અહીં આવેલું છે હિમાલયમાં શીખીલા જ નાથુલા વગેરે મહત્વના કાઠ છે અહીં મુખ્યત્વે પવિત્ર યાત્રાધામ માન પણ આવેલું છે કોઈ પણ બે સંકલ્પના સમજાવો જેમાં પહેલું છે રેગોલિથ તો રેગોલીથ એટલે ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાકરા માટી રસ વગેરે હોય છે એને રેગોલિથ કહેવામાં આવે છે રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો છે અને બીજું છે બુંદેલખંડ માળવાના ઉચ્ચભૂમિની દક્ષિણે દક્ષિણ સરહદે સરહદે અને પૂર્વ છે અરવલ્લી અને વચ્ચે માળવાનો ઉચ્ચ છે તેમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ છે તેના ઉત્તર પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે બાર મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્યાં ક્યાં છે તો મિત્રો ખનીજોના મુખ્ય બે ભાગ છે જેમાં ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજ ધાતુમય ખનીજોના ચાર પ્રકાર પડે જેમાં કિંમતી ધાતુમય ખનીજ હલકી ધાતુમય ખનીજ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો જેમાં ક્રોમિયમ મેંગેનીઝ ટસ્ટન મોલિબિબિડનમ અને કે વેનેડિયમ છે બરાબર તો આ વાત કરી આપણે મિત્રો વિભાગ બીની વિભાગ સીની વાત કરીએ મિત્રો અહીંયા તમને નવ ગુણનો વિભાગ સી આપેલો છે જેમાં તમારે જે પ્રશ્નો પૂછાયેલા છે કે લઘુતીઓ લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણે અધિકારો જણાવો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે સમજાવો તો મિત્રો આ પાઠનું મિત્રો આપણે સ્વાધ્યન પોથીનું જે સોલ્યુશન કરેલું છે તેની અંદર મિત્રો તમને આ દરેક પ્રશ્નોનો જવાબ મળી જશે એટલે તમારે જો જોવાનું બાકી છે સ્વાધ્યન પોથીનું સોલ્યુશન તો આપણી ચેનલમાં મિત્રો મૂકેલો છે પ્લેલિસ્ટમાં તમામ પ્રકારના વિભાગ એકથીને ત્રણનું મૂકેલું છે અને હવે આપણે ચારથી ને છના જે વિભાગો છે અલગ અલગ ભાગ એનું પણ સોલ્યુશન મિત્રો મૂકી દઈશું તો ઝડપથી આપણે ચેનલમાં મિત્રો જઈ અને પ્લેલિસ્ટમાં જઈને તમે આ સોલ્યુશન પણ કરી શકો છો અને તમારું જે મિત્રો વૈદ્યન પોથીનું સોલ્યુશન બાકી છે તો એ પણ કરી શકો છો જો અહીંયા તમને છેલ્લો પ્રશ્ન આપેલો છે બરાબર પાંચમો કે નીચે કોષ્ટકમાંથી એશિયા અને આફ્રિકા દેશોને ઓળખી તેને વિભાજિત કરો તો અહીંયા મિત્રો એશિયાના દેશોમાં જોઈએ તો ભારત શ્રીલંકા બરાબર પછી મ્યાનમાર એના પછી મિત્રો ઈરાક કુવેત બરાબર આ આ છે બરાબર સાઉદી અરેબિયા જ્યારે આફ્રિકાના દેશોમાં મિત્રો કેપ એલજેરિયા ટ્યુનિશિયા મોર્કો કોંગો અને ઇજિપ્ત તો આ દેશો છે આ આફ્રિકાના દેશો છે બરાબર તો આવી રીતે આપણે વિભાજીત કરી શકીએ બરાબર મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા